નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસની અંદર આપણે આગલા લેક્ચરની અંદર વૈષ્ણવજન જે પદ નરસિંહ મહેતાનું જે વિશ્વ વિખ્યાત પ્રભાતિઓ આપણે એને કહી શકીએ જે ગાંધીજીને અત્યંત પ્રિય અને આશ્રમ ભજનાવલીમાં જે પદનું સ્થાન પામેલું એવું ભજન એવું પદ જેના લેખક કવિ અને આદિકવિ તરીકે જેને ઓળખીએ છીએ એવા નરસિંહ મહેતાના પદ વિશે ચર્ચા કરી હતી પદની અંદર ભાવાથ અને કવિ પરિચય અને શરૂઆતની બે પંક્તિઓ આપણે ચાર પંક્તિઓનો અભ્યાસ કર્યો હતો હવે એના પછીની આપણે જે પંક્તિઓ સમાયેલી છે તેનો આપણે અભ્યાસ કરીએ તો

जो हो शब्द जिह्वा हो शब्द खोडो है એટલે जिह्वा એટલે જીભ થકી એટલે માતે એનાથી સાધન હે સેના દ્વારા તીજી વિભક્તિ આપણે સાધન તીજી તો સેના દ્વારા તો કે જીह्वा थकी असत्य જીભ થી કે અરે એ વ્યક્તિ ખોટું બોલતો નથી પરધન બીજાનું ધન નવ શબ્દ નવ જાલે હાથ રે નવ એટલે નથી अडકતો નવ શબ્દ શેના માટે વપરાયો છે તો કે નકાર વાક્યને બનાવવા માટે નવ શબ્દ મુકાયો હોય નવ એ વિશેષણ પણ નથી યાદ રાખજો નવ એટલે સંખ્યાવાચક વિશેષણ પણ નથી અને નવ એટલે નવું પણ નથી પણ એ વાક્યની અંદર નકાર વાક્ય બનાવવા માટે નવ શબ્દ વપરાયો છે એટલે નરસિંહ મહેતાએ આ બે પંક્તિની અંદર સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી પર સ્ત્રી જેને માત્રે જીવા થકી અસત્ય ન બોલે પર ધન નવ ઝાલે હાથરે ઝાલે શબ્દ જોડણી આપણે યાદ રાખશું તો नरसिंह मेहताए आ बे पंक्तिओनी અંદર વૈષ્ણવજનના ગુણો દર્શાવવાની સાથે સાથે શ્રમ દ્રષ્ટિને તાગી એટલે કે જગતની અંદર જે વ્યક્તિઓ હોય એ તમામ વ્યક્તિઓ એટલે સૌની સાથે સમભાવ સરખો આદર અને સમભાવ રાખે છે એણે મનની અંદર દડવાઈ વૈરાગ્ય સોરી તો એને એવી ઈચ્છા અને કામનાનો હંમેશને માટે ત્યાગ કર્યો હોય છે સમદ્રષ્ટિ એટલે દરેક વ્યક્તિની સાથે સરખો વ્યવહાર કરે છે કોઈને ઊંચ કે નીચ માનતો નથી ને તુષણા ત્યાગી તુષણા એટલે લાલચ કહીએ આપણે એને તો એ વ્યક્તિ ઈચ્છા અને કામનાનો હંમેશને માટે ત્યાગ કર્યો છે એના પછી પરસ્ત્રી જેને માત્ર એ વ્યક્તિ વૈષ્ણવજન એ પરસ્ત્રીને માતા સમાન ગણે છે જીવા થકી અસત્ય ન બોલે એ જીભથી ક્યારેય પણ ખોટું બોલતો નથી અને પરધન એટલે બીજાનું ધન વિશેષણ મુકાયેલું આગળ પરધન બીજાનું ધન એ વૈષ્ણવજન ક્યારેય પણ એનો હાથ અડાટતો નથી એટલે લાલચ જરા પણ રાખતો નથી કે બીજાની વસ્તુ હોય ધન હોય સંપત્તિ હોય કે એને હડપ કરી લઉં એને લઈ લઉં એને ફોસલાવીને મનાવીને કોઈ પણ રીતે એ ધનને પોતાનું કરી નાખવું એવી એ દ્રષ્ટિ રાખતો નથી એટલે એ પર ધન ને ક્યારેય પણ હાથ અડાડતો નથી એ આ હતા ત્રીજી પંક્તિની અંદર જે ભાવાર્થ સમાયેલો જે સજ્જન વ્યક્તિના જે સારા ગુણો કહી શકીએ નરસિંહ મહેતાની દ્રષ્ટિએ અને આ કાવ્યની દ્રષ્ટિએ એ ગુણો વિશે આપણે ચર્ચા કરી હવે એના પછીની બીજી બે પંક્તિઓ જોઈએ આપણે મોહ માયા વ્યાપે નહીં તેને દ્ધ વૈરાગ્ય જેના મનમાં રે રામ નામ સુ તાળી રે લાગી સકળ તીરથ તેના તન મારે તન એટલે શરીર મોહ અને માયા કયો સમાજ થઈ શકે મોહ અને માયા દ્વંદ કહી શકીએ વ્યાપે નહીં વ્યાપે એટલે એને લપેટી શકે નહીં એને જરા પણ આસક્ત બનાવી ન શકે દઢ વૈરાગ્ય એને વૈરાગ્ય કેવું બનાવ્યું છે ક્યારેય પણ કમજોર ન બની શકે ને એવું એના મનની અંદર વૈરાગ્ય નામનું એક જનૂન ચડાવ્યું હોય છે રામ નામ એટલે હંમેશા રામનું ભજન કરવું એવી લગ્ન લાગી હોય છે અને સકળ એટલે સમગ્ર વિશ્વની અંદર તીર્થ શબ્દ વપરાયો તીર્થ કહીએ આપણે એને જે ધાર્મિક આસ્થા સ સમાયેલી હોય એવું તીર્થ તેના તોન મારે હવે આ આવા સારા ગુણો હોય

સંકલ્પ કર્યો હોય કે આજથી વૈરાગ્ય જ ધારણ કરીશ અને જેને રામ નામની લગ્ન લાગી હોય રામ નામનું ભજન કરવાની ધૂન કરવાની બીજાનું ભલું કરવાની બીજાનું કલ્યાણ કરવાનું અને બીજાના સારા વિચારો અપનાવી અને જીવનમાં બીજાના જીવનને ઉદ્ધાર કરવાનું જે વ્યક્તિએ આવી કંઈક ટેક લીધી હોય વૈરાગ્ય ધારણ કર્યું હોય એવા વ્યક્તિના નામની એવા વ્યક્તિ એવા વ્યક્તિને રામ નામની ભજન કરવાની ધૂન કરવાની કીર્તન કરવાની લગ્ન લાગેલી હોય છે અને સ્વાભાવિક છે કે એવા વૈષ્ણવજનના તનની અંદર શરીરની અંદર સઘળા ઘણા બધા બધા ઘણા બધા તીર્થ પવિત્ર સ્થાનો જેવું આનું મન પવિત્ર હોય છે એટલે આખે આખું શરીર જાણે કે કોઈક તીર્થ હોય ધાર્મિક સ્થળ હોય એવી ઉપમા નરસિંહ મહેતા પોતાના એના શરીર સાથે તીર્થ સાથે સરખામણી કરી અને ઉપમા અલંકાર બનાવે છે એના પછી આપણે જોઈએ વણલોભી વણલોભી લોભી કપટરહિત છે હવે એ જે સજ્જન વ્યક્તિ કહીએ વણ લોભી એટલે લોભ વગરનો હોય વણ એટલે વગરનો એનામાં જરા પણ લોભ લાલચ કપટ આવું કાંઈ પણ જોવા મળતું નથી એના મગજની અંદર મનની અંદર કામ ક્રોધ હંમેશને માટે દૂર કર્યા છે કામના હોય વાસના હોય ક્રોધ હોય જે દુરાચારી આપણે એને કહી શકીએ એવા તમામ ગુણોને તેઓ કાયમને માટે દૂર કર્યા હોય એના ઉપર વિજય મેળવ્યો હોય ભણે નરસૈયો તેનું દર્શન કરતા અને નરસિંહ મહેતા ભણે એટલે કહે છે ધ્યાન રાખજો ભણે એટલે કહે છે નરસિંહ મહેતા કહે છે કે આવા વ્યક્તિના દર્શન જો દર્શન શબ્દ સાદો વપરાયો હોય એટલે દર્શન શબ્દ આપણે એને આમ કહી શકીએ દર્શન શબ્દ આવા વ્યક્તિના દર્શન કરવાથી એ વ્યક્તિ જે વ્યક્તિ આવા સદ્ગુણ ધરાવતા હોય એ વ્યક્તિના જે વ્યક્તિ દર્શન કરે તો દર્શન કરનાર વ્યક્તિના ઇકોતેર એકોતેર નહીં ઇકોતેર કુળ તરી જાય ઉદાર થઈ જાય છે એટલે નરસિંહ મહેતા મહેતાએ વૈષ્ણવજન કાવ્યની અંદર પદની અંદર પ્રભાતિયાની અંદર અંતિમ પં પંક્તિની અંદર ભક્તના કેવા ગુણો હોવા જોઈએ એની અંદર તો કે વૈષ્ણવજન કપટ કે ક્રોધ વિનાનો હોય છે કામક્રોધ પણ એને વિજય મેળવો હોય છે અને નરસિંહ મહેતા અંતિમ પંક્તિમાં કહે છે કે આવા વૈષ્ણવજનના દર્શન જે વ્યક્તિ કરે છે એ વ્યક્તિના દર્શન કરનાર વ્યક્તિના એકોતેર કોળનો ઉદાર થઈ જાય છે હંમેશને માટે સ્વર્ગવાસ મળી રહે છે એવું નરસિંહ મહેતા આ કાવ્યની અંદર આપણને સમજાવે છે નરસિંહ મહેતાએ આ કાવ્યની અંદર વૈષ્ણવજનની અંદર કેવા કેવા ગુણો હોય કેવા કેવા લક્ષણો હોય એની વિગતવાર આપણી સાથે ચર્ચા કરી કાવ્યને આપણે જોયું કાવ્ય શેમાંથી લેવામાં આવ્યું છે તો કે એ પણ યાદ રાખશું નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદોમાંથી એક વાક્યનો પ્રશ્ન નીકળી શકે છે એટલે એ પણ યાદ રાખશું ટીપ પણ જોઈ લઈએ જન શબ્દ જન એટલે માણસ વ્યક્તિ કહી શકીએ આપણે એને सकल शकड़, बधु ने सघड़ू तमाम कही सकी अपने पीड़ा दुख दर्द परायु बीजा पारकू तुष्णा लालचा इच्छा कामना मोह माया जननी जन्म आपनारी जननी जन्म आपनारी जन्म आपनार कही सकी माता जन्ना जनिता जीवा जीभ અહીં વાણી કહી શકીએ તન સરી દેહ વાચ વાણી કાચ એટલે ચારિત્ર્ય આ શબ્દ વારંવાર પૂછાય કાચ એટલે કાછડી કહી શકીએ પણ એનું ચારિત્ર પણ થઈ શકે ધન ધન્ય ભાગ્યશાળી નવ એટલે ના જો આ શબ્દ આપણે આગળ ચર્ચા કરી હતી નવ જાલે ભણે ભણે એટલે કહે ભણે એટલે કહે બોલે જાલે જાલે એટલે પકડે લે કે નહીં તડપદો શબ્દ એટલે કે નહીં એટલે કોઈ નહી આ હતા વિદ્યાર્થી મિત્રો આપણા તડપદા શબ્દો એના પછી આપણે વિરુદ્ધાર્થી શબ્દો જોઈએ તો ઉપકાર ઉપકારનો મતલબ બીજાની મદદ કરવી અને અપકાર એટલે બદલો લેવો ઉપકાર અને અપકાર અસત્ય સત્ય વણ લોભી વણ એટલે વિનાનું લોભ વગરનું અને એનો વિરુદ્ધાર્થી લોભી કહીએ આપણે એને લાલચું કહીએ અભિમાન

સમદૃષ્ટિ કહીએ આપણે એને વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયની અંદર આપણે જે પણ વિકલ્પ તમને આપેલા છે આપણે વિકલ્પ લખવાના નથી પરંતુ વિકલ્પની જગ્યાએ આપણે જે એના પછીનો બીજો પ્રશ્ન છે એક એક વાક્યમાં જવાબ લખો એ આપણે ખાસ નવી પાકી બુકની અંદર લખવાના કે સકળ તીરથ તેના એ આપણે પ્રશ્ન એક વાક્ય જવાબ લખવાનો એના પછી મોહ માયા તેને સ્પર્શી શકતા નથી કોને સ્પર્શી શકતા નથી આ એક એક વાક્યના પ્રશ્નો આપણે લખશું એના પછી નીચેના બે ત્રણ લીટીમાં આપેલા પ્રશ્નોના જવાબ ફરજિયાત લખશું બધા દરેક પ્રશ્નો તમારે પાકી બુકની અંદર લખવાના એના પછી તો આઠ સાત આઠ લીટીમાં જવાબ લખો એ પણ આપણે લપ બુકની અંદર લખશું અને અંતમાં એક પંક્તિ આપેલી છે તમને કાવ્ય પંક્તિ સમજાવો હવે આ કાવ્ય પંક્તિ તમને એવું નથી કે આ તો આધાર માટે આપી કે વૈષ્ણવ જંતુ તેને કહે છે પીડ પરાય જાણે પર દુઃખી ઉપકાર કરે તો એ તોય શબ્દ શું વપરાય છે નિપાથે તોય તો આ પંક્તિ તમને માત્રને માત્ર જાણકારી માટે આપી છે કે આવી બીજી પંક્તિઓ પણ પૂછાઈ શકે કેનો ભાવાર્થ સમજાવો એટલે માત્રને માત્ર આ પંક્તિ નહીં પણ બધી પંક્તિઓનો ભાવાર્થ આપણને ખબર હોવી જોઈએ આ પંક્તિ તો લખવાની પરંતુ બીજી પંક્તિ તમારે સવિશેષ કરી અને એ પણ પાકી બુકની અંદર આપણે વધારાનો સારી રીતે આપણે કાવ્યની અંદર નાય આપી શકીએ એ માટે બીજી પંક્તિઓ બે બે પંક્તિઓ લઈ નીચે ભાવાર્થ લખવાનો એ રીતે પાકી બુકની અંદર લખશો તો પણ સરસ મજાનું તમે કાવ્યને સમજી શકશો અને એના જવાબો તમે લખી શકશો વિદ્યાર્થી મિત્રો આ હતા આપણા